રાપર ખાતે રણછોડ રાયજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. સૌરાષ્ટ્રના સંત અને માનવ સેવાને વરેલા રાજકોટ સ્થિત રણછોડદાસજી મહારાજના ટ્રસ્ટ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા દર મહિનાની 29 તારીખે રાપર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરિયાઈ સ્થાન મંદિર ટ્રસ્ટ તેમજ લોહાણા મહાજનના સહયોગથી દાતા પરિવાર મોહનલાલ દામજીભાઈ સૈયદે પરિવારના પ્રકાશભાઈ ઠક્કરના સહયોગથી નેત્રદાન સારવાર કેમ્પ યોજાયો હતો. નેત્રદાન યજ્ઞમાં દિનેશ ચંદે, ભરત રાજદે, નિલેશ કારિયા, શૈલેષ ભિંડે, હરેશ મઝેઠિયા, ડાયાભાઈ ઠાકોર, પિયુષ સચદે, મુકેશ સચદે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટથી ડૉક્ટર બળદેવભાઈ બોરીસાગર, પ્રવીણભાઈ ઝાપડિયા, નિલેશભાઈ વાજા, આશીષભાઈએ નિદાન કરી તપાસ હાથ ધરી હતી. આ કેમ્પમાં 270 નેત્ર રોગીના નિદાન કરવામાં આવ્યા હતા. ગોવિંદભાઈ ઠક્કર, સુનિલ રાજદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 80થી વધુ ઓપરેશન માટે રાજકોટ ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં કરવામાં આવશે. રાપર ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ અને દરિયાસ્થળ મંદિર દ્વારા જે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતમાં આપનું શું કહેવું છે? આજ રોજ શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તેમજ શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થળ મંદિરના સંયુક્ત સહકારથી આજે આ 54મા મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજના આ કેમ્પના યજમાન પરિવાર એવા ઠક્કર મોહનલાલ દામજીભાઈ સચદે પરિવાર ઉમિયાવાડા હસ્તે પ્રકાશભાઈ તરફથી આ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં લગભગ 280 જેવા નેત્ર રોગીઓના નિદાન કરવામાં આવ્યા છે અને 90 જણાને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવશે અને ત્યાં શ્રી રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપરેશન કરી અને લક્ઝરી મારફત અહીં પરત રાપર લઈ જવામાં આવશે.